हेलो एवरीवन, वेलकम टू निर्जा एजुकेशन। आज हूँ तमने SYBSE सेमिस्टर 3 यूनिट 2 ए अवाहक पदार्थों गुणधर्मों विषे समझाईश। तो अवाहक पदार्थों गुणधर्मों थोड़ू इंट्रोडक्शन आपीश। अवाहक पदार्थ ए डायलेक्ट्रिक पदार्थ है, तेना उदाहरण तरीके रबर, काच, हवा वगैरह ए अवाहक पदार्थना उदाहरण है। हवे अवाहक पदार्थनो अवरोध ए आपने आर एक रूप इन्फिनिटिव हो, कारण के डायलेक्ट्रिक पदार्थ है ये मुक्त वीजभार धरावता नहीं, परंतु तेमना परमाणुओं वीजभार साथ जोड़ेला हो। हवे आज हूँ तमने जे थीअरी चलावानी छूँ जे विद्युतनु ध्रुवीभवन। विद्युतनु ध्रुवीभवन विषे समझाईश। तो विद्युतनु ध्रुवीभवन में तमने फिगर एक में दर्शाव्या मुजब बे समांतर प्लेट ने मदद थी आपणे कैपेसिटर की रचना करवामां आवेली छे, अने तेमा आपणे एक प्लस क्यू विद्युतभार अने माइनस क्यू वीजभार धरावे छे, अने तेनु विद्युत क्षेत्र E0 छे, अने ते वच्चेनु बे प्लेट वच्चेनु अंतर आपणे डी जोवा मळे छे। हवे बे कैपेसिटरोनी वच्चे जे प्लेट छे तेनो विद्युत विभव आपणने Q0 જોવા મળે છે। બંને કેપેસિટરની પ્લેટો વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર E0 બરાબર આપણને Q0/D મળે છે, અને બે પ્લેટોની કેપેસિટરોનું કેપેસિટન્સ આપણને C=q/Q0 મળે છે। હવે આપણે આકૃતિ 2માં જોઈશું। તો આકૃતિ 2માં દર્શાવ્યા મુજબ કે આપણને ખબર છે કે આપણે ડાયલેક્ટ્રિક પદાર્થ લીધો છે, તો બંને જે કેપેસિટરોની જે મધ્યમાં ભાગમાં આપણે થોડો ડાયલેક્ટ્રિક પદાર્થ ભરવામાં આવે છે, તે ડાયલેક્ટ્રિક પદાર્થ ભરવાથી જે કેપેસિટરોનો વિદ્યુત વિભવ અને તેનું વિદ્યુત ક્ષેત્ર હોય છે તેમાં ઘટાડો થયેલો આપણને જોવા મળે છે, અને તે ઘટાડાને દર્શાવવા માટે આપણે અચળાંક K નો ઉપયોગ કરવામાં આવે છે, અને તેના જે બંને બાજુ કેપેસિટરોનું કેપેસિટન્સ છે તેને આપણે સી વડે દર્શાવવામાં આવે છે। હવે તેના પરથી આપણને એક સમીકરણ મળે છે કે વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર E0/K, વિદ્યુત વિભવ Q/0K, અને કેપેસિટન્સ સી, તો C0×K। આ ઇક્વેશન આપણને નવા કેપેસિટન્સથી મળે છે, તે કેપેસિટન્સનું કેપેસિટન્સ, વિદ્યુત ક્ષેત્ર અને વિભવ આપણને મળે છે। હવે આપણને ખબર છે કે કેપેસિટરની મધ્યમાં આપણે ડાયલેક્ટ્રિક પદાર્થ ભર્યો છે, તેથી તેના વિદ્યુત ક્ષેત્રમાં ઘટાડો થયેલો આપણને જોવા મળે છે। ડાયલેક્ટ્રિક પદાર્થ ભરવાથી આપણને ખબર છે કે કેપેસિટરની બંને પ્લેટો પર પ્લસ અને માઇનસ વિદ્યુતભાર ધરાવતા હોય છે, અને તેનાથી આપણને જે વિદ્યુત ક્ષેત્ર આપવામાં આવે છે તે વિદ્યુત ક્ષેત્રમાં ઘટાડો થયેલો જોવા મળે છે, અને જે ઘટાડાને લીધે જે કેપેસિટરની બંને પ્લેટો પર જે વીજભાર હોય છે તેમાં જે પ્લસ ક્યુ વીજભાર હોય છે તે તમને 0 થયેલો જોવા મળે છે, જ્યારે માઇનસ ક્યુ વીજભાર હોય છે તે આપણને એની ગોઠવણી થયેલી જોવા મળે છે, અને એ ગોઠવણીથી જે રચના બને છે તેને આપણે વિદ્યુતનું ધ્રુવીભવન કહેવામાં આવે છે। હવે આપણે જોઈએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર E0, વિદ્યુત ક્ષેત્ર E0 આપણે ડાયલેક્ટ્રિક પદાર્થને આપવામાં આવે છે, અને પરને પ્લસ અને માઇનસ બે વીજભાર ધરાવતું હોવાથી તે E1 આપણને મળે છે, પરંતુ તે E0ની વિરુદ્ધ દિશામાં મળે છે, એટલે કે જે આપણું વિદ્યુત ક્ષેત્ર છે E=E0-E1 આપણને મળે છે, અને આના પરથી આપણે નક્કી કરી શકીએ છીએ કે જે આપણને ઇક્વેશન મળ્યું તેના પરથી આપણે નક્કી કરી શકીએ છીએ કે જે આપણને વિદ્યુત ક્ષેત્ર ઈ આપવામાં આવે છે તેનું મૂલ્ય ડાયલેક્ટ્રિક પદાર્થનું વિદ્યુત ક્ષેત્ર કરતાં ઓછું મળે છે। મિત્રો, હવે આપણે જોઈશું ધ્રુવીભૂત વીજભારોનું મૂલ્ય। તેમાં આપણે જોયું કે મુક્ત અને બંધિત વીજભારો વચ્ચે થતું અને તેના લીધે આપણને કયું સમીકરણ મળે છે તે આપણે આ થિયરીમાં જોવાનું છે। હવે આપણે જોઈશું કે આપણે જો બે પ્લેટો વચ્ચે જે કેપેસિટર છે એની પ્લેટો વચ્ચેનું જે ક્ષેત્રફળ છે તે એ નક્કી કરીશું, અને તમને અહીંયા તૂટક રેખાવાળી જે દર્શાવવામાં આવેલું છે તે ગૌસિયન પૃષ્ઠ દર્શાવે છે, તે ગૌસિયન પૃષ્ઠને આપણે આભાસી અને તેનું વિદ્યુત ક્ષેત્રની રચના દ્વારા આપણે વિદ્યુત ક્ષેત્રનું ફ્લક્ષ નક્કી કરીશું। તેના માટે આપણે જોઈશું કે ઇક્વેશન ઈ વિદ્યુત ક્ષેત્ર ઈ અને કેપેસિટરોની સપાટીનું જે ક્ષેત્રફળ મળે છે તે
इक्वल टू वन अपन आर जीरो सिग्मा एफ माइनस सिग्मा बी इंटू ए मळे छे। हवे तमने एवुं थशे कि सिग्मा एफ अने सिग्मा बी शुं छे, तो सिग्मा एफ ए मुक्त वीजभार अने सिग्मा बी ए बंधित वीजभार धरावी छे। हवे जो अहींया बंने साइडे जे कैपेसिटरोनुं क्षेत्रफळ छे ते सरखुं होवाथी आपणने आ इक्वेशन मळशे, ई इक्वल टू वन अपन आर जीरो सिग्मा एफ माइनस सिग्मा बी। हवे आपणे जोईशुं के ई इक्वल टू सिग्मा एफ अपन आर जीरो माइनस सिग्मा बी अपन आर जीरो। हवे आपणे जोईए छीए के ई बराबर आपणे लईशुं ई जीरो अपन के, ई जीरो अपन के लईशुं, परंतु ई जीरो के बराबर पर आपणे सिग्मा एफ अपन आर जीरो के लईशुं। हवे जे आपणने आ जे किंमत मळी छे ते आपणे आपणा ઇક્વેશનમાં લઈશું, તો ઈ ઇક્વલ ટુ સિગ્મા એફ અપન આર ઝીરો કે બરાબર સિગ્મા એફ અપન આર ઝીરો માઇનસ સિગ્મા બી અપન આર ઝીરો। તો આપણને આવું ઇક્વેશન મળશે, સિગ્મા એફ અપન આર ઝીરો ઇન્ટુ કે બરાબર સિગ્મા એફ અપન આર ઝીરો માઇનસ સિગ્મા બી અપન આર ઝીરો। હવે આપણે જે બંધિત ઊર્જા છે તેને આપણે સૂત્રનો કર્તા બનાવીશું, એટલે એને આપણે એલએચએસ બાજુ લઈ દઈશું, એટલે આવું થશે સિગ્મા બી અપન આર ઝીરો સિગ્મા એફ અપન આર ઝીરો માઇનસ સિગ્મા એફ અપન આર ઝીરો ઇન્ટુ કે। હવે આર ઝીરો બધામાં કોમન છે એટલે આપણે કેન્સલ કરી દઈશું, તો આપણને આવું ઇક્વેશન મળશે, સિગ્મા બી ઇક્વલ ટુ સિગ્મા એફ માઇનસ સિગ્મા એફ અપન કે। તો હવે આપણે ઇક્વેશન જે મેળવવાનું છે તે આપણને આવું મળશે, સિગ્મા બી બરાબર સિગ્મા એફ જે ફ્રી જે મુક્ત વીજભાર છે તેને આપણે કોમન કાઢી લઈશું, તો અહીં આપણને વન માઇનસ વન છેદમાં કે જે આપણે ઇક્વેશન જોઈતું હતું તે ઇક્વેશન આપણને મળી ગયેલું છે। હવે આપણને એક એના પરથી આપણે જે વીજભાર છે તે નક્કી કરી શકીએ, તો જે વીજભારનું મૂલ્ય છે તે કે ગ્રેટર ધેન વન મળે છે, એટલે કે ગ્રેટર ધેન વન થશે, એટલે કે આપણે એવું નક્કી કરી શકીશું કે જે સિગ્મા બી લેસ ધેન સિગ્મા એફ, એટલે કે જે મુક્ત વીજભાર છે તે બંધિત વીજભાર કરતાં આપણને ઓછું મૂલ્ય મળે છે। આજે આપણે ધ્રુવીભવન સદિશ વિશે જોઈશું, તો હવે આપણે જોઈએ છીએ કે ડાયલેક્ટ્રિક પદાર્થની ધ્રુવીભવનતા, તો ધ્રુવીભવન સદિશ P વડે દર્શાવવામાં આવે છે। ધ્રુવીભવનની ઘનતા એ ડાયલેક્ટ્રિક પદાર્થના એકમ કદ દીઠ હોય છે અને આપણે તેને દ્વિધ્રુવી ચાકમાત્રા કહેવામાં આવે છે। હવે જે બંધિત વીજભારની પૃષ્ઠ ઘનતા અને ધ્રુવીભવન સદિશ Pની ઘનતા બંને સરખા હોય છે, તો જે ધ્રુવીભવન સદિશની Pમાં આપણે તેનું વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે દર્શાવવામાં આવે છે તે જોઈશું। હવે આપણને આકૃતિમાં દર્શાવ્યા મુજબ દર્શાવેલું છે કે એક નળાકાર બ્લોક લીધેલો છે, તેની લંબાઈ A છે, તેના પર બે વીજભાર માઇનસ વીજભાર અને પ્લસ વીજભાર દર્શાવવામાં આવેલો છે, તેનું વિદ્યુત ક્ષેત્ર E છે અને તેનું ક્ષેત્રફળ A વડે દર્શાવવામાં આવેલું છે। હવે આપણે જોઈશું કે તમને બીજી એક જે બંધિત પૃષ્ઠ વીજભારની ઘનતા તેને આપણે સિગ્મા બી વડે દર્શાવીશું અને નળાકાર બ્લોકનું દ્વિધ્રુવી ચાકમાત્રા એલ ઇન્ટુ એ સિગ્મા બી વડે દર્શાવવામાં આવે છે। હવે આપણે જોઈએ છીએ કે જે ધ્રુવીભવન સદિશ પી છે, તો ધ્રુવીભવન સદિશ પી બરાબર આપણે સાબિત કરવાનું છે કે સિગ્મા બી એ બંનેની વેલ્યુ આપણને સરખી મળે છે તે આપણે નક્કી કરીશું। ધ્રુવીભવન સદિશ પી ઇક્વલ ટુ એલ એ સિગ્મા બી અપન એલ એ થશે, બર ઇક્વલ ટુ આપણને સિગ્મા બી મળે છે, એટલે કે પી સદિશ ઇક્વલ ટુ સિગ્મા બી
आना पर आपणे एवुं नक्की करी शकीए छीए कि ध्रुवीभवन सदिश इक्वल टू बंधित पृष्ठ वीजभारनी घनता बंनेनी वेल्यू आपणने सरखी मळेली जोवा मळे छे। हवे आपणे आकृति 2 मां जोईए छीए कि ते आपणे जे नळाકાર लीधो हतो तेनो एक आडछेद लईने ते नळાકાર ब्लॉकने दर्शाववामां आवेलो छे। तो जे नळાકાર छे तेनी लंबाई ए छे, तेनुं क्षेत्रफळ ए छे અને તેના બે વીજભાર પ્લસ અને માઇનસ વીજભાર વડે દર્શાવવામાં આવેલો છે। હવે આપણે આકૃતિમાં જોઈએ છે કે જે નળાકાર છે, નળાકાર બ્લોકની સપાટ સપાટી ઉપર આપણને વિદ્યુત ક્ષેત્ર સાથે થીટા અંશનો એક કોણ બનેલો જોવા મળે છે। અને આપણે જે વિદ્યુત ક્ષેત્ર છે તે વિદ્યુત ક્ષેત્રની દિશા અને નળાકાર બ્લોકની જે દિશા છે તે બંનેની જે દિશા છે તે એક સરખી દિશામાં જોવા મળે છે। અને આપણે જે નળાકારનું કદ છે તો નળાકારનું કદ V બરાબર L A cos થીટા લેવામાં આવે છે કે નળાકાર બ્લોકની એ આપણને L A સિગ્મા B લેવામાં આવે છે। હવે આપણે તેનું ધ્રુવીભવન P શોધીશું તો P બરાબર આપણને એલ એ સિગ્મા બી અપન એલ એ કોસ થીટા મળે છે। આના પરથી આપણને આવું ઇક્વેશન મળશે કે પી ઇક્વલ ટુ સિગ્મા બી અપન કોસ થીટા। હવે જે બંધિત પૃષ્ઠ વીજભારની ઘનતા છે તેને આપણે સૂત્રનો કરતા બનાવીશું અને તો આપણને આવું ઇક્વેશન મળશે સિગ્મા બી બરાબર પી કોસ થીટા મળે છે અને સિગ્મા બી બરાબર પી ઇન્ટુ એન કેમ્પ લેવામાં આવે છે। અહીંયા જે એન કેપ છે તે એવું દર્શાવે છે કે જે નળાકાર બ્લોક છે વિદ્યુત ક્ષેત્રની દિશામાંનો એકમ સદિશ દર્શાવવામાં આવે છે। અને હવે આના પરથી આપણે એવું નક્કી કરી શકીએ છીએ કે જો ધ્રુવીભવન એક સરખું થયેલું હોય તો તે ફક્ત ડાયઇલેક્ટ્રિક પદાર્થની સપાટ સપાટી પર થયેલું જોવા મળે છે અને જો ધ્રુવીભવન એક સરખું થયેલું ન હોય તો તે જે નળાકાર બ્લોકનો ડાયઇલેક્ટ્રિક પદાર્થની બોડીની અંદરની સપાટીએ આપણને થયેલું જોવા મળે છે। અને અહીં આપણે નક્કી કરી શકીએ કે જે બંધિત પૃષ્ઠ વીજભારની જે ઘનતા હતી તે અને ધ્રુવીભવનનો જે સદિશ પી છે તે બંને આપણને એક સરખા મળે છે। આ વિડીયો જો તમને ગમ્યો હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો, કોઈ ડિફિકલ્ટી હોય તો તમે ક્વેશ્ચન કરી શકો છો। ઇફ યુ લાઇક ધીસ વિડીયો દેન સબસ્ક્રાઇબ નિર્જા એજ્યુકેશન ચેનલ એન્ડ નેવર ફરગેટ ટુ લાઇક એન્ડ શેર। ઓકે, થેન્ક યુ।